नमस्कार विद्यार्थी मित्रों, हूँ टनेल सोनल अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण 5 विषय गणित गम्मत में अभ्यास करीशू। प्रकरण 14 केटलू मोटू केटलू भारी, तो आप एमा आगनो टॉपिक जोईशू। तेमा केटलू समाय शके, एमा केटलू समाय शके, तो जुओ मित्रों, आ एक समघन छे। आपणे अहीं जोई रह्या छे आ शू छे, तो आ एक समघन छे जेनी प्रत्येक बाजूनो माप 1 सेंटीमीटर छे। केटला सेंटीमीटर? 1 सेंटीमीटर। आ प्रकारनो समघन छे के एनु माप, बधी ज बाजूओनो माप 1-1 सेंटीमीटर छे। जुओ के तमारा गणित गम्मत पुस्तकनी ऊंचाई 1 सेमी छे, तेथी अनुमान करो कि 1 सेंटीमीटरना केटला समघन तमारा गणितना पुस्तक जेटली जग्या रोके। आपणे कीधुं छे कि आ 1 सेंटीमीटरनो समघन छे। आपणे एवुं शोधवानुं छे कि आपणे जे गणित गम्मतनी पुस्तक छे एनी ऊंचाई 1 सेंटीमीटर छे, तेथी अनुमान करो कि 1 सेंटीमीटरने आपणे केटला अहीं समघन मूकीए, अहीं आपणे केटला समघन मूकीए तो आपणी गणितनी पुस्तक जेटली जग्या रोके, ए आपणे शोधवानुं रहेशे। હવે જોઈએ આપણે કે અરે, મારું ગણિતનું પુસ્તક આશરે ખાલી જગ્યા 1 સેન્ટીમીટર લાંબુ છે, આથી ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવાઈ શકશે। તો એના માટે આપણે સૌ પ્રથમ શું કરવાનું રહેશે મિત્રો, કે આપણી જે ગણિતની પુસ્તક છે એનું માપન કરી લેવાનું હોય છે। કે ગણિતનું પુસ્તક આપણે કહીએ કે આશરે 25 સેમી લાંબુ છે, આપણે આશરે લખી લઈએ કે 25 સેમી ગણિતનું પુસ્તક લાંબુ છે, આથી તે ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવાઈ શકે। તો 25 સેમી લાંબુ છે, આપણે કીધું કે સમઘનની લંબાઈ 1 સેન્ટીમીટર જ છે, તો કેટલા સમઘન અહીં ગોઠવાઈ શકે? તો અહીં 25 જ આવશે, તો 25 સમઘન તેની લંબાઈ પર ગોઠવાઈ શકશે આગળ। અને આ લગભગ ખાલી જગ્યા સેમી પહોળું છે, આથી 1 સેમીના સમઘન તેની પર પહોળાઈ પર ગોઠવી શકાશે। હવે એની પહોળાઈ તો લગભગ આપણે માપી લીધી, તમારે માપવાની છે, તો એની પહોળાઈ 20 સેન્ટીમીટર છે। કેટલી? 20 સેન્ટીમીટર છે, તો કેટલા સમઘન એની પહોળાઈ પર ગોઠવાઈ શકશે? તો 1 સેમીનું જ છે, એટલે આપણે અહીં પણ 20 કહી શકીએ છીએ, બરાબર? તો 20 સમઘન તેની પહોળાઈ પર ગોઠવી શકાશે, એટલે આપણે જોઈએ આથી કુલ 1 સેમીના ખાલી જગ્યા સમઘન ગણિત ગમ્મતના પુસ્તક પર ગોઠવાઈ શકશે। તો એની લંબાઈ આપણે પહેલાં કેટલી કીધી? તો 25, પહોળાઈ કેટલી છે? તો 20, બરાબર? આપણે જુઓ મિત્રો કે આ લંબાઈ છે, તો લંબાઈ છે 25, અને આ જે પહોળાઈ છે તો પહોળાઈ છે 20, તો આવા 25 સેન્ટીમીટર છે, તો 25 સમઘન આ રીતે ગોઠવી શકાશે, બરાબર? અને પહોળાઈ 20 છે, તો 20 સમઘન આ રીતે આપણે ગોઠવી શકશું। હવે આપણે ગણિત, આપણે શું જોવાનું છે કે કેટલા સમઘન આખી પાઠ્યપુસ્તક પર ગોઠવી શકાશે, તો આપણે 25 અને 20નો ગુણાકાર કરી લેવાનો, કે 25 × 20, 25 × 20 કરવાના મિત્રો। તો 25 × 20 કરતાં કેટલા આપણને મળશે? તો આપણે અહીં કરી લઈએ, 25 × 20 0, બે સંખ્યા છે, બરાબર? તો આપણે 0 મૂક્યું, 2 5 10, 10 × 0 = 1, 2 2 4 અને 1 5, તો અહીં શું થઈ જશે કે 2 2 4 અને 1 5 તો કેટલા થઈ ગયા? 500, તો આપણે શું કહી શકીએ છીએ કે 500 સમઘન ગણિતની પાઠ્યપુસ્તક પર ગોઠવી શકાશે। કેટલા? 500 સમઘન આપણે ગણિતની પાઠ્યપુસ્તક પર ગોઠવી શકશો। હવે જોઈએ તો આપણે અહીં જવાબ, ખાલી જગ્યામાં જવાબ આવશે 500, બરાબર? હવે જો બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો હરોળ કેટલી લાંબી થશે? તો એક હરોળ એટલે આ રીતે આપણે જો ગોઠવી શકશું તો કેટલી લાંબી થશે? કે આપણે 500 સમઘન આ રીતે ગોઠવી શકશું, બરાબર? હવે મિત્રો જુઓ, આપણને અહીં મહાવરો આપવામાં આવેલ છે, તો મહાવરામાં આપણે જોઈએ કે ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો, આ મંચનું કદ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું છે, બરાબર? કે આપણને શું કીધું છે કે ગણિત ગમ્મતના 5 પુસ્તકો, કેટલા પુસ્તકો? 5,
હવે આપણે જોઈએ કે એક પુસ્તકનું કદ કેટલું છે. આપણે એક પુસ્તકનું કદ કેટલું જોયું, તો એક પુસ્તકનું કદ તો 500 છે. એવા કેટલા બનાવવામાં આવ્યા? આપણે જોયું કે 5 પુસ્તકો દ્વારા એક મંચ બનાવવામાં આવ્યું, કે આપણને ખબર છે કે એક પુસ્તકનું 500 કદ છે, 500 સેન્ટીમીટર કદ છે, તો એવા 5 પુસ્તક એટલે 500 × 5 કરી દેવાના, તો 500 × 5 કરતાં 2500 સમગન જેટલું થાય છે. આગળ આ વસ્તુઓના કદનો 1 સેન્ટીમીટરના સમગનમાં અંદાજ લગાવો, કે એક દિવાસળીનું ખોખું આશરે 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમગન જેટલું થાય. તો મિત્રો, દિવાસળીના ખોખાની લંબાઈ આપણે પહેલાં માપી લેવી પડે, એની પહોળાઈ માપી લેવી પડે, બરાબર? તો આપણે ધારો કે એની લંબાઈ અને પહોળાઈ માપી લઈએ, કે જે દિવાસળીનું ખોખું છે એની લંબાઈ 5 સેમી છે અને પહોળાઈ 4 સેમી છે. લંબાઈ કેટલી? 5, અને પહોળાઈ કેટલી? 4 સેમી. તો ખોખું આશરે 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમગન જેટલું થાય, તો કેટલા સમગન એમાં ગોઠવી શકાય? તો 5 × 4 કરવાના, 5 × 4 = 20, તો 20 સમગન જેટલું થાય છે. એક જીઓમેટ્રી બોક્સ આશરે 1 સેમીના ખાલી જગ્યા સમગન જેટલું થાય છે. તો આ રીતે આપણે જીઓમેટ્રી બોક્સનું પણ કદ માપી લેવું પડે. પહેલાં લંબાઈ માપી લેવાની, કે એની લંબાઈ 16 સેન્ટીમીટર છે, પહોળાઈ આશરે 7 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. તમામે તમામનો સરવાળો કરશું એટલે આપણને, સોરી, ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે. એ જ રીતે આ 2 પ્રશ્નો તમારે જાતે કરવાના રહેશે, બરાબર? આજે આપણે રીત કહી છે ગુણાકારની, કે ધારો કે દિવાસળીનું કદ લંબાઈ 5 છે અને પહોળાઈ 4 સેમી છે, તો એનો ગુણાકાર કરશું અને જવાબ 20. તો આજે રીત છે તમારી નોટબુકમાં કરવાની રહેશે. થેન્ક યુ.